ज्ञान सहायक भर्ती नो विरोध करवामां आव्यो हतो अने सरकार विरुद्ध सूत्रोच्चार करी करार आधारित शिक्षकों नी भर्ती रद्द करवा मांग करी हती। છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં જ્ઞાન સહાયક યોજના રદ કરવા તથા શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ ઉઠી રહી છે। રાજ્ય સરકારે જાહેર કરેલી જ્ઞાન સહાયક યોજનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે। ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોના ભવિષ્ય સામે ખતરો હોવાથી સમગ્ર રાજ્યમાં વિપક્ષ અને ઉમેદવારો દ્વારા વિરોધનો વંટોળ ઊભો થયો છે। ગુજરાત સરકાર દ્વારા 11 માસના કરાર આધારિતની જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા જાહેર કરી છે। ત્યારે 11 માસ બાદ ઉમેદવારો બેરોજગાર થવાના હોવાથી વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે સુરતમાં શહેર કોંગ્રેસ દ્વારા જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરવામાં આવ્યો હતો। સુરતના વનિતા વિશ્રામ ખાતે કોંગ્રેસના આગેવાનો સહિત શિક્ષકોએ સૂત્રોચ્ચાર કરી સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી। શિક્ષણ મંત્રી હાય હાયના નારા કોંગ્રેસના આગેવાનો દ્વારા લગાવાયા હતા। વનિતા વિશ્રામ મેદાનથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી, હાથમાં પ્લે કાર્ડ લઈ વિરોધ દર્શાવ્યો હતો। વનિતા વિશ્રામ, સુરત ખાતે કેમ ધરણા ઉપર બેસવું પડે, શું મુદ્દો છે? જ્ઞાન સહાયકના વિરોધમાં શિક્ષિત યુવાન બેરોજગારોના સમર્થનમાં આજે અમે ધરણા પર બેઠા છે। શિક્ષિત યુવાનો બેરોજગાર, જેને પીટીસી પાસ કરી, ટેટટાટ પાસ કરી, એમએબીએડ પાસ કર્યું અને નોકરી જ્યારે કરવાની હોય ત્યારે સરકારે 11 મહિનાના કરારે જ્ઞાન સહાયક યોજના નામની યોજના દાખલ કરીને શિક્ષિત યુવાન બેરોજગાર સાથે મજાક કરી છે। અમે યુવાનોની જોડે છે, જ્યાં સુધી આ યોજના રદ ન થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। 11 મહિનાના કરારે 12મા ધોરણ પછી 10 વર્ષ ભણ્યા પછી પણ માત્ર 11 મહિનાના કરારે નોકરી કરવાની હોય ત્યારે શિક્ષિત યુવાન માટે સરકાર શું કરી રહી છે? 11 મહિનાના કરારે જો કંઈ કરાવવું હોય તો એમને હોમ લોન પણ નથી મળવાની, કાર લોન પણ નથી મળવાની, તો આવું તો કેવું શોષણ આ સરકાર કરી રહી છે? 12મા ધોરણ પછી 10 વર્ષ સુધી ટેટટાટની પાસ કરો, એમએબીએડ કરો, પીટીસી કરો ત્યારે એમની હાલત શું થાય? એટલે આ સરકાર યુવાન શિક્ષિત બેરોજગારના વિરોધમાં છે એવું લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત।